સૌથી પહેલા વાત આગામી 17 જૂનથી ચોમાસું સક્રિય થશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે, 17 જૂનથી 22 જૂન સુધી વરસાદ રહેશે. પવનની ગતિ પણ તેજ રહેશે. દક્ષિણ ભારતમાં ચોમાસાની આગે કૂચ નબળી પડી શકે છે. વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે, દક્ષિણ ભારતમાં ચોમાસાની આગે કૂચ નબળી પડી શકે છે. આગામી 17 જૂનથી ચોમાસું સક્રિય થશે. ખેડૂત ભાઈઓએ ચિંતા કરવાની જરૂર નથી, 17 જૂનથી 22 જૂન સુધી વરસાદ રહેશે, પવનની તેજ ગતિ પણ રહેશે. પવન જે છે પવનની તેજ ગતિ આવશે, આંધીવંતનું પ્રમાણ વધશે અને આ પવનની તેજ ગતિના સપાટા સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં, ભાવનગરના ભાગમાં, બાબરા, બોટાદ, બરવાળા આ ઉપરાંત દક્ષિણના ઘણા ભાગો અને કંભાતના ભાગો, ગોધરાના ભાગો, તારાપુરના ભાગો, ખેરાજીના કેટલાક ભાગમાં વિન્ડ ગસ્ટ જબરદસ્ત છે. મિથુન રાશિમાં સૂર્ય લગભગ આજે રાત્રે આવશે એટલે પવનની તેજ ગતિ રહેશે અને કોઈ કોઈ ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ 17 થી 22 તારીખનું આ જે છે એ પવનનો સપાટો જબરદસ્ત છે અને 4 થી 21 થી 25માં ગુજરાતમાં આદરણ ક્ષેત્રમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે.